तमाम समाचार विगतवार गृहनी बात ही आपने सीधा लेने जैसे कांग्रेस नेता अर्जुन मोढवाड़िया हाल में पुलिस भर्ती मामले चर्चा तो हमने ना संबोधी रहा छे पर नियम विरुद्ध शासक पक्षे ठराव ले आवे अमे निकली गया पछी एक दिवस माटे अमने सस्पेंड करा ठराव ले आवीने सस्पेंड करवा होय तो पहला माननीय अध्यक्षशीए अमने नेम करवा जोईए नामथी संबोधवा जोईए अध्यक्षशीए कोई नामथी संबोधा नहोता अध्यक्षीए पोते पण नियम 51 हेठळ बहार जवानी सूचना नहोती आपी छतां नियम 51 जेनो अधिकार मात्र माननीय अध्यक्षशीने तमने बहार जवानुं ठरावी सके अथवा कही सके ए नियम हेठळ ज अमने सस्पेंड कर्या ए संपूर्णपणे आ ग्रहना नीति नियमों ने नियमोना जे जोगवायो छे एनी संपूर्ण विरोध हतो एनो विरोधी हता એટલા માટે આજે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો પરંતુ આ પોઈન્ટ ઓફ ઓર્ડર કમનસીબે મારો માન્ય ન રહ્યો પણ નિયમોની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે નિયમ 51 હેઠળ જો કોઈ પગલાં લેવાના હોય તો શાસક પક્ષ ઠરાવ મૂકીને લેવી શકે નહીં 51 હેઠળ એવું લાગે તો માન્ય અધ્યક્ષશ્રી બહાર જવાનું કહી શકે જે અમને કહ્યું નહોતું એટલે ગઈકાલનો જે ઘટનાક્રમ હતો એ શાસક પક્ષે એ એ ગેરકાનૂની રીતે ઉઠાવીને અમને દૂર કર્યા હતા દેશમાં ગુજરાત રાજ્ય સૌથી વધારે કુપોષિત બાળકોનો રેશિયો ધરાવતું રાજ્ય છે ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનની અંદર કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવાની અંદર નિષ્ફળ રહ્યું છે એટલું નહીં સતત એની સંખ્યામાં વધારો થતો રહ્યો છે અને એમાં પણ જે આપણા 14 જેટલા ટ્રાઇબલ જિલ્લાઓ છે એમાં તો કુપોષિત બાળકોનું પ્રમાણ 60% કરતાં વધારે છે અને સમગ્ર રાજ્યની અંદર કુપોષિત બાળકોનો દર છે એ દર 100 બાળકોએ 39.5 એટલે કે લગભગ 40% બાળકો આપણા કુપોષિત છે આખા દેશનો જે એવરેજ છે સરાસરી એ 35%નો છે એના કરતાં પણ વધારે છે અને આપણે ત્યાં એમાં પણ સૌથી વધારે ટ્રાઇબલ વિસ્તારોની અંદર કુપોષિત બાળકો છે ત્યારે રાજ્ય સરકારે વિકાસના બણગા ફૂંકા વગર આ કુપોષિત બાળકો છે એ આપણા સરકાર ઉપરનો એક પ્રકારનો શ્રાપ ગણાય કે એણે 28 વર્ષમાં કશું આ ક્ષેત્રમાં કામ કર્યું નહીં અને કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપી અને એણે કુપોષણમાંથી બહાર લઈ આવવા જોઈએ એ કર્યું નહીં એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે તો રાજ્યના 3 જિલ્લામાં કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા 3 આદિવાસી જિલ્લાઓમાં જે કુપોષિત બાળકોના આંકડા છે તે આંકડો આપતા કોંગ્રેસ નેતા રાજ્યના કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા પણ તેમણે આપ્યા અને સાથે તેમણે એમ પણ કહ્યું છે ગૃહમાંથી તેઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે આંકડા સહિત વાત કરીએ તો 3 આદિવાસી જિલ્લામાં 21,344 કુપોષિત બાળકો દાહોદમાં 18,326 નર્મદામાં 2,447 અમદાવાદ જિલ્લામાં 2,236 કુપોષિત બાળકો છે વિધાનસભામાં ગુજરાત સરકારે રજૂ કર્યો છે આ અંગે જવાબ